રાઉટર લેપટોપ રોકડ રકમ કબજે કરી હોવાનું સામે આવ્યું છે જ્યારે આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં સો કરોડથી થી વધારેના ટ્રાન્સેક્શન કરી એક કરોડના ગોલ્ડ કોઈનની છતરપિંડી આચરવામાં આવી છે જે એમના પરિચિતોના નામે એ લોકો આ એક્ઝિસ બેન્કના ક્રેડિટ કાર્ડ લેતા અને એક એક્ઝિસ બેન્કની તરફથી એક લૂપ એ હતો કે ખરેખર કોઈ ઓર્ડર કેન્સલ થાય કોઈ શોપિંગ પ્લેટફોર્મ ઉપર તો એમને કોઈ રિવોર્ડ પોઈન્ટ ન મળવા જોઈએ પણ આ કેસમાં એમને રિવોર્ડ પોઈન્ટ મળી રહ્યા હતા જે લૂપ હોલ એમને ફાઇન્ડ કરી અને આ છેલ્લા ચારથી પાંચ મહિનામાં રિલાયન્સ આ જિયો માર્ટના પ્લેટફોર્મ ઉપર એકસો ચાર કરોડનો ઓર્ડર કરીને રિલાયન્સ જીઓ માર્ટ સાથે એક પોઈન્ટ ચાર કરોડની એક પોઈન્ટ ઝીરો ચાર કરોડની છેતરપિંડી કરેલી હતી જે બાબતમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એક આરોપી જે મુખ્ય આરોપી છે અમિત કાર્યા છે જે માસ્ટરમાઇન્ડ છે છે જેમને આખો સુધીને આ અને અન્ય આરોપી ભાવિન જીવાણી છે જે એમની સાથે મળીને કૃત્ય કરતા હતા અને જે આ ગોલ્ડ કોઈન છે એ ત્રણ જગ્યાએ ડિલિવર કરાવતા સાયબર ક્રાઇમ દ્વારા બે ભેજા ભાગ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તે બંને શખ્સો જીઓ માર્ટની અંદર કામ કરતા હતા જીઓ માર્ટમાં પ્રોડક્ટ વેચ્યા બાદ જે ડિસ્કાઉન્ટ કુપન હોય તેનું કૌભાંડ તેમણે આશ્યું છોથી આઠ મહિનાની અંદર સવા કરોડથી વધારે રૂપિયા તેમણે હડપી લીધા અને જીઓ માટને ગંધ પણનાવી આ સમગ્ર કેસની અંદર ધીરે ધીરે પાસ કરતા અલગ અલગ એપ્લિકેશનો અને મોબાઈલોનો ઉપયોગ કરી અને તેમણે મોટું કૌભાંડ આચર્યું હોય તેવી હકીકત સામે આવી છે આ કેસમાં જીઓ માર્ટના અન્ય કર્મચારી અને બેંકના કેટલાક કર્મચારીઓ પણ સામેલ હોય તેવી હાલ પોલીસ શંકા વ્યક્ત કરી રહી છે એટલે જોવાનું એ રહેશે કે આ બંને ભેજા આરોપીઓને પકડ્યા બાદ હવે તેમની પૂછપરછમાં નવી શું હકીકત બહાર આવે છે કેમેરામેન ઓમ પટેલ સાથે વિશાલ મહેતા Mandavi News, Amdabha.